जय श्री कृष्ण बाळको, धोरण एक, विषय गुजराती। तो गुजराती में छे ए आपणे आगळ शाळा तत्परता एक ए चोपड़ी में छे ए पूरू कर्युं। तो हवे बीजू जोईए शाळा तत्परता बे। तो एमां पहेला छे ए तमने गीत आपेलुं छे, तो पहेला छे ए गीत गावानुं छे। तो आ गीत छे तो आपणे आगळ गायेल छे तो तमने आवडतुं ज हशे। तमारे पण छे मारी साथे साथे आ गीत गावानुं छे। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं, आवशो के नहीं। बेसवाने पाटलो, सुवाने खाटलो, उड़वाने पीछा आपिश तने। पेरवाने साड़ी मोर पीछ वाड़ी, घमरियो गागरो आपिश तने। चक चक करजो, ची ची करजो, चणवाने दाणा आपिस तने। बा नहीं वड़से, बापू नहीं वड़से, नानो बाबलो तने जालशे नहीं। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं। तमारे पण छे ए आ गीत चक्की बेनवाळू એ છે, એ આ રીતે જ ગાવાનું છે। હવે આગળ જોઈએ તો આગળ છે એ તો તમને ચિત્ર જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ ચિત્ર કેનું છે। તો બગીચાનું છે ને આ ચિત્ર, અહીંયા તમને છે એ હિંચકા અને લસણપટ્ટી, પછી છે એ નાના બાળકો, એ રમતા એ બધા છે એ બગીચામાં રમે છે। તો અડધા છે એ હિંચકા ખાય છે, અમુક લસણપટ્ટીમાં છે બે છોકરાઓ, પછી બે ઉચકની ચકમાં છે, અને અહીંયા છે એક બોલથી રમે છે। અને બગીચામાં તમે જુઓ તો અહીંયા કેટલા બધા ફૂલો અને વૃક્ષો દેખાય છે ને। હવે તો આ ચિત્ર આપણે જોયું તો ખબર પડી ગઈ ને ચિત્ર કેનું છે। તો એના આધારે છે એ નીચે તમને અમુક પ્રશ્ન પૂછ્યા હોય તો એના જવાબ દેવાના। તો પહેલો પ્રશ્ન શું કીધું, તો કે આ ચિત્રમાં શું શું દેખાય છે, તો આપણે આગળ જ જોયું ને કે આ ચિત્ર કેનું છે, તો કે બગીચાનું। તો બગીચામાં છે, બગીચાનું ચિત્ર છે એટલે એમાં હિંચકો ને લસરપટ્ટી ને બધું તો હોય જ ને, અને વૃક્ષો અને એવી અલગ અલગ છે એ ફૂલના છોડ દેખાય છે, અને બાળકો છે એ આ બગીચામાં રમે છે। બીજું, આ ચિત્રમાં બાળકો શું કરે છે, તો આ ચિત્રમાં છે એ બાળકો રમે છે, અમુક છે એ હિંચકા ખાય છે, પછી અહીંયા બે છે એ લસરપટ્ટીમાં છે, બે ઉચકની ચકમાં છે, અને એક અહીંયા આ નાનકડા છે એ સાઈડમાં તમને ફૂલનું છોડ દેખાય ત્યાં બોલથી રમે છે। હવે ત્રીજો પ્રશ્ન, તમને કઈ રમત રમવી ગમે, તો તમને જે રમત રમવી ગમતી હોય અહીંયા એનું નામ લખવાનું। પછી ઘરમાં તમારી સાથે કોણ રમે, તો ઘરમાં છે એક વાર આપણી સાથે કોણ રમતું હોય, તો કે ભાઈ બહેન, પછી દાદા દાદી છે, મમ્મી પપ્પા છે વગેરે। પછી તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે, તો તમારા ઘરે છે એ રમવા મિત્ર આવતા હોય ને, અથવા તો તમે મિત્રના ઘરે રમવા જતા હોય। છઠ્ઠું પ્રશ્ન, તમે ક્યાં રમવા જાઓ છો, તો અહીંયા છે તમે જ્યાં રમવા જતા હોય એનું નામ લખવાનું। તો પ્રશ્ન પહેલો છે એ અહીંયા પૂરો થાય છે। હવે બીજો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન બીજું, તો બીજા પ્રશ્નમાં તમને શું કીધું, તો કે રંગ પૂરો। તો આપણને ખબર જ છે ને કે વૃક્ષ છે તો એ કયા કલરનું હોય, તો કે એના પાંદડા છે એ લીલા રંગના, અને થડ છે એટલે કે નીચેનો ભાગ આ કેવો હોય, તો કે કોફી કલરનો। તો અહીંયા છે એ તમારે કોફી કલર કરવાનો, અને ઉપર છે એ લીલો। પછી છે આ પક્ષીઓને ફૂલમાં, તો ફૂલમાં અહીંયા લીલો કલર, અને ફૂલનો કલર છે એ તમને જે ગમે એવો રાખવાનો। તો આ છે એ તમારે જાતે ઘરે જ છે એ હોમવર્કમાં કરવાનું છે। હવે આગળ જોઈએ, આગળ ત્રીજો પ્રશ્ન શું કીધું છે તમને, તો કે જોડકા જોડો। તો જોડકામાં છે એ અહીંયા તમને અલગ અલગ ગેમ આપેલી, એટલે કે રમતના છે એ સાધનો આપેલા છે। જેમ કે આપણે ક્રિકેટ રમતા હોય તો શું જોઈએ, તો કે બેટ અને બોલ, તો એવી રીતે છે એ જોડવાનું છે। તો અહીંયા છે એ તમને બેડમિન્ટન છે, તો એની સાથે શું જોડેલું છે, તો કે ફૂલ। તેવી જ રીતે બેટ છે તો એની સાથે શું આવશે, બોલ, તો અહીંયા બે છે, તો આ હોકી માટેનો છે।
તો ક્રિકેટ ક્રિકેટ માટેનો કયો આવે, એટલે કે બેટ સાથે રમવાનો, તો કે ઉપરનો પેલો લીલા કલરનો. તો બેટ સાથે છે એ પેલો છે દડો, એ જોડવાનો. પછી આ ગળાયા છે તમને એક લાકડી જેવું દેખાય છે, તો એની સાથે શું આવે, તો કે છેલ્લું. પછી હોકી, તો હોકીની રમત માટે છે એ અહીંયા બીજો નાનકડા દડો જેવો દેખાય છે એ, ને ભમરડો, તો એની સાથે શું આવે, તો કે દોરી. આપણે ભમરડો છે ફેરવવો હોય તો કેની જરૂર પડે, તો કે દોરીની. ફરીથી એકવાર, પહેલાંનું છે એની આરે ફૂલ, એ તમને આપેલું જ છે. પછી ક્રિકેટ, તો એમાં શું જોઈએ, તો કે બેટ અને દડો. પછી અહીંયા લાકડી જેવું દેખાય છે, તો એની સાથે છેલ્લું. પછી હોકી, તો એની સાથે કયું આવે, તો કે બીજા નંબરનો દડો. અને છેલ્લું ભમરડો, તો ભમરડો આપણે ફેરવીએ તો કેની જરૂર પડે, તો કે દોરીની. તો હવે આગળ જોઈએ પ્રશ્ન 4. ચાલો બનાવીએ, એટલે આપણે છે એ અત્યારે કંઈ બનાવવાનું નથી, પણ ખાલી છે આપણે જોઈ લઈએ કે આ કેનાથી બનાવેલું છે. તો પેલું છે એ તોરણ, એ કેનાથી બનાવેલું છે, તો કે ફૂલ અને પાંદડા. આ કેનું પાંદડું કહેવાય આને, તો કે આસોપાલવનું પાન અને ફૂલથી બનાવેલા છે. એને છે એક દોરામાં પોરવી અને તોરણ બનાવેલું છે. તો નીચે જ છે એવા બે તોરણ બનાવ્યા, એકમાં છે એ ખાલી આસોપાલવના પાન અને બીજામાં છે એ ખાલી બટન. પછી ત્રીજું ચિત્ર છે એ હોળી, તો હોળી છે એ કેમાંથી બનાવેલી છે, તો કે કાગળમાંથી. અને આ છે એ પણ કાગળનું જ છે. તો આ છે એ આપણે બનાવવાનું નથી, ખાલી જોવાનું જ હતું. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. તો પાંચમો પ્રશ્ન તમારી બુકમાં પેજ નંબર 23 ઉપર, તો એમાં શું કીધું, તો કે ટપકા જોડો. અહીંયા છે એ તમને આવી રીતે ડિઝાઇન છે આપેલી છે, તો એમાં છે એ તમારે પેન્સિલથી આવી રીતે છે એ ટપકાની ઉપર ઘૂંટવાનું છે આવી રીતે. એટલે છે એ તમને આવી ડિઝાઇન બનાવતા છે એ આવડી જશે. એટલે આ તમે બે ઘૂંટશો એટલે તમને આ કેમ કરવું એ સમજાઈ જશે. પછી છે એ ઉપર ત્રણ ખાલી આપેલા છે, એમાં તમારે જાતે છે એ બનાવવાનું છે. પછી એવી જ રીતે અહીંયા કેમ આપણે ગોળ કર્યું, તો એવી રીતે છે એ નીચે ત્રણ અલગ ડિઝાઇનના છે એ આપેલી છે, એમ એમાં પણ તમારે છે એ ટપકા જ જોડવાના છે. તો આવું છે એ આપણે આગળ સ્વાધ્યાય પોથીમાં કરી લીધું, એટલે આ છે એ તમને આવડતું જ હશે. તો આ પણ છે એ તમારે જાતે કરવાનું છે હોમવર્કમાં. તો આજે છે એ કયું આવ્યું હોમવર્કમાં, તો કે આગળ એક છે એ વૃક્ષમાં કલર કરવાનો, અને બીજો આ પ્રશ્ન નંબર 5 જોડકા જોડવાનો. તો એ છે એ તમારે જાતે કરવાનું. પ્રશ્ન નંબર 6, અલગ પડતા ચિત્ર ઉપર ગોળ કરો. ક્યાં છે એ તમને અમુક ચિત્ર આપેલા છે, તો એ ચિત્ર છે એ તમારે ધ્યાનથી જોવાનું. પછી છે એ તમારે જોવાનું કે એમાં શું અલગ પડે, તો એની ઉપર ગોળ કરવાનું. તો આપણે એક એક છે ચિત્ર જોઈએ. તો પહેલાં ભેંસ, પછી હાથી, પછી કૂતરું છે, પછી ગાય, પછી બકરી, પછી શું આપેલું છે, તો કે ગધેડો, અને છેલ્લું ચિત્ર કેનું છે, એટલે કે અહીંયા વચ્ચે, તો કે ચકલીનું. તો આ તમે ચિત્ર જોયું એટલે તમને સમજાય જ ગયો છે ને કે આમાં શું અલગ પડે. તો શું પડશે આમાં અલગ, તો કે ચકલી. તો છે એની ઉપર ગોળ કરવાનું. તો ખબર પડી ગઈ ને કે ગાય, ભેંસ, હાથી, કૂતરો એ બધા કેમ આવે, તો કે પ્રાણીમાં, અને ચકલી કેમ આવે, તો કે પક્ષીમાં. એટલે શું અલગ પડશે, તો ચકલી. તો ચકલી ઉપર છે એ તમારે ગોળ કરવાનું. એવી જ રીતે છે એ નીચે બીજું ચિત્ર આપેલું છે. તો આયા છે એ કાગડો, પછી વાંદરો, કાબર, કુકડો, પોપટ, મોર અને કબૂતર. તો આમાં પણ તમને ખબર પડી જ ગઈ હશે કે અહીંયા શું અલગ પડે, તો કે વાંદરો. આ મોર, કબૂતર, પોપટ, કુકડો એ બધા શું કહેવાય, તો કે પક્ષી કહેવાય ને. અને વાંદરો કેમ આવે, તો કે પ્રાણીઓમાં. તો શું અલગ પડે, તો વાંદરો. તો પહેલામાં છે તમારે કેની ઉપર ગોળ કરવાનું, તો કે ચકલી ઉપર, અને બીજું છે એમાં વાંદરા ઉપર છે એ તમારે ગોળ કરવાનું. તો આજ માટે જ આટલું છે એ તમારે અહીંયા સુધી.
तमारी बुक में पूरु करवानु छे। आगळ छे ए आपणे पछीना वीडियो में जोशुं।